પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નેવરિયા ગામ નજીકથી પસાર થતી કરાળ નદીમાંથી રેતી ખનન કરીને રેતીનો વેપલો મોટા પ્રમાણમાં ચાલતો હોવાથી કરાળ નદીમાંથી રેતી ઉલેચીને રેતી માફિયાઓ વડોદરા અને સાવલી વિસ્તારમાં પહોંચાડી રહ્યા છે। ખાસ કરીને નેવરિયાથી ચાંપાનેર રોડ પર રેતી ભરેલા ઓવરલોડ ટર્બાઓ બેફામપણે દોડતા નેવરિયાથી ચાંપાનેર જવાનો ગત વર્ષે જ નવો બનેલો રસ્તો ઠેર ઠેર તૂટીને બિસ્માર હાલતમાં થઈ ગયો હતો, જેથી બેફામ અને પૂર ઝડપે દોડતા રેતીના ટર્બાઓ અને તૂટી ગયેલા રોડથી ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તદઉપરાંત અકસ્માત સર્જાવાની દહેશત પણ વર્તાઈ રહી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ બાબતે ગામના સરપંચ તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં લાવતા ગ્રામજનોએ ટર્બાઓ સામે એકત્રિત થઈને હલ્લાબોલ કરી રેતી વહન કરતા વાહનો રોકવામાં આવ્યા હતા। જો કે ગામલોકોના આક્રોશને પગલે અન્ય વાહનો નાસી છૂટ્યા હતા, પરંતુ તેમાંથી એક રેતી ભરેલો ટર્બો ગ્રામજનોએ કબજે કરી પોલીસને જાણ કરાતા કાલોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી રેતીના ટર્બાને જપ્ત કરી સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી કરી ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે નેવરિયા ગામે કરાળ નદીમાં પાછલા ઘણા સમયથી બેફામપણે થતા રહેલા ખેતી ખનન અને રેતી ભરેલા ડમ્પરોથી ત્રાસીને બે દિવસ પહેલાં શક્તિપુરા પંચાયતના સરપંચે પણ સાહસ કરીને 7-8 જેટલા ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોને અટકાવીને મોબાઈલ ફોન મારફતે તંત્રને જાણ કરવામાં આવી હતી, પરંતુ ઉદાસીન તંત્ર સમયસર નહીં પહોંચતા અન્ય પીઠબળોનો લાભ ઉઠાવીને ડમ્પરો નીકળી ગયા હતા। એ સુમારે તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિક લોકોએ ભારે રોષ ફેલાયો હતો। અમારા રેતી કાઢી છે ને એનું ડિટેલ જોઈએ છે કે શું છે, રોડ ખરાબ થઈ ગયો છે, કંઈ ખબર પડતી છે નહીં, કોઈ સરખો જવાબ આપતું નથી। એટલે સરપંચને કીધું છે તો એ કહે છે કે આગળથી લીઝ આપેલી છે, તો અમારે જાણવું છે કે આગળથી લીઝ કોને આપી છે, શું છે? તો રેતી ભરતા તમે અટકાયા એમને? હા, અટકાયા, સરબાર રોક્યા છે અત્યારે અમારે, અને અત્યારે બધું ગામ ભેગા થઈને વાત કરીએ છીએ। તમે નાખો છો શું કરે છે? કઈ નહીં, એવું કે અમને પરમિશન મળેલી છે ઉપરથી, એવું કે છે સરપંચ। શું કહે છે સરપંચ? એવું કહે છે કે ઉપરથી પરમિશન મળી છે, તો ગામ લોકોને તો કંઈ ખબર જ નહીં, ખબર હોવી જોઈએ ને ગામ લોકોને, ગામના નાગરિકને ખબર હોવી જોઈએ ને કે પંચાયતમાંથી લીઝ આપી તો જાણવું જરૂરી છે। કેટલા ટાઈમથી ચાલે છે? તો ખાસો મહિનો ઉપર થઈ ગયો, 3-4 મહિના થઈ ગયું, 3-4 મહિના રોડ પૂરો તૂટી ગયેલો છે, તૂટી ગયો છે, બધો ખરાબ થઈ ગયો, લોકોને બાયકો જવામાં બહુ મુશ્કેલી પડે છે અત્યારે, ત્યારબાદ ચાલુ ચાલુ રહેશે, મેન રસ્તો અમારો આવો જ છે જવાનો, એવું બધા ગામ વાળા કહે છે। ડેપ્યુટી સરપંચ ભાઈને ખબર જ નહીં કે કઈ રીતે બધી પરમિશન મળી? તમે ડેપ્યુટી સરપંચ છો તો તમારી જાણ વગર આ લીધે પહેલી છે? હા, હું જા કીધું તમને, એની વિશે તમને કોઈ વાત કરી હતી? કશી વાત નહીં કરી, તમને કશું ખબર જ નહીં। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।